આમ ભજન માં એમ કે છે, હેજી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે. શું તમારું ઘર પૂછીને કોઈ આવે? ના, આ મકાન ને મકાન કહેવાય, ઘર ને ઘર કહેવાય, પણ તમારા ઘરે જે મહેમાન આવે ને એ તમારું નામ પૂછીને આવશે. અજાણ્યો માણસ હશે ને તો એ નામ પૂછશે. શું પૂછશે? અહીંયા સુદામડામાં આવે કોઈ અને એને એમ કે કિરણ માતાજી ની ત્યાં જવું છે, તો એને ડાયરેક્ટ ઘર ન જોયું હોય તો નામ જ પૂછવું પડે ને જાપે ઉતરી, અને પછી આ દુનિયામાં જેવું તમારું નામ હશે એ રીતે આ જગત આને ઓળખશે. તો તમારું જે નામ છે ને એ તમારું આંગણું છે, કારણ કે નામથી જ કામ થશે. તો આ જગતમાં તમે તમારા નામનો મહિમા કેવો પ્રગટ કર્યો છે? હા, અમુકના એવા નામ હોય, નામ સાંભળીને માણસ સમાધાન કરી નાખે, કે એ આવશે તો નકામું થાય છે, કરી નાખો સમાધાન જે હોય જાવ. એ કે કાં, એ કે આવશે તોડ કરશે, એને કરતા પાદરું સમાધાન કરી નાખો. આવો અમુકનો નામનો મહિમા હોય. પણ ગંગા સતી, પાનબાઈ, લાખો, લોયન, રૂપાદે, માલદે, જેસલ, તોરલ, સવારામ બાપા, જબુમા, આ દુનિયામાં તમે જો, આ દુનિયામાં જગતમાં જેને નામનો મહિમા, પાછું એવું નથી હો કે અત્યાર સુધી આપણે શું કર્યું ને હવે શું કરશું. નામનો મહિમા તમે આ દુનિયામાં ગમે ત્યારે મૂકી શકો પાછા, પણ તાકાત હોવી જોઈએ. મેં સાંભળ્યું છે પાળિયાદ વિશામણ બાપુ બાર વોટનું કરતા, હોનગઢ આપા જાદરાય બાર વોટનું કરતા, પણ સમય આવ્યો અને એ એ જીવને ખબર પડી જઈ કે ખરેખર આ જગતમાં કઈ નથી, એટલે એના નામનો મહિમા જગતમાં મૂક્યો છે સાહેબ. આજે પણ એની સમાધિને જગત પગે લાગવા જાય છે. તો શું એ કરીએ કે આપણે ના કરી શકીએ? આપણે પણ કરીએ છીએ, પણ આપણે કરવું નથી, વાત એટલી જ છે બસ. આ છે નામનો મહિમા. એટલે આ જગતમાં તમારા ઘરે કોઈ આવશે ને, તમારું આંગણાનું મતલબ શું? નામ. નામ પૂછીને કોઈ આવશે તો એ નામનો મહિમા બાપ એવો બનાવજો. એટલે આગળની કથામાં સુખદેવજી મહારાજ વ્યાસને કહે છે, પિતાજી કે હા, તમે મારું ધ્યાન નહીં ધરતા. હું ભલે નદીના સામા કિનારે છું, પણ તમે મારું ધ્યાન નહીં ધરતા. ધ્યાન તો ઈશ્વરનું ધરજો. ઈશ્વરનું ધ્યાન ધરવાનું કહે છે. આ બાજુ એમ કહે છે કે તારા જેના મુખમાં નહીં રામનું નામ, જેના મુખમાં રામનું નામ ન હોય. જો આ જગતમાં 33 કરોડ દેવ છે, ઘણા બધા ભગવાન છે, પણ જ્યારે કોઈના ઘરે કોઈનું મૃત્યુ થઈ જાય ને અને સ્મશાન યાત્રા નીકળે ને ત્યારે એમ જ બોલવું પડે કે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. શું કામ? શું છે આ નામ? તો આ જગતમાં રામ નામનો મહિમા છે. અને રામ નામ એ જ મહામંત્ર છે. આ જગતનો કોઈ મોટો મંત્ર હોય તો એ રામ છે. એટલે કદાચ રામાયણમાં ગૌસ્વામી તુલસીદાસજી એમ પણ કહે છે, સિયાવર રામ મહિ સબ જગ જા, સિયાવર રામ મહિ સબ જગ જાન, જાની કરું રામ જોરી યુગ પાની, સિયાવર રામ મહિષ જગ જાની, સિયાવર રામ મહિષ
जानी। आखी जगत ने खबर से कि सियावर राम मई सब जग जानी। आखी जगत ने खबर नदी खबर पर सुन के चैनी पण आखी जगत राम मई छे करके आत्म राम छे। मूल शब्द से आत्मा आत्म राम એટલે જાવું પડશે। રામ બોલો ભાઈ પણ છેલ્લે શું કહેશે તુલસીદાસજી કરહું પ્રામ ચોરી જુગ પાન કેવલ કેવલ અને પગે લાગીને છૂટી જવાનું છે આ સંસારમાં કરહું પ્રામ ચોરી જુગ પાન। तो आखी जगत राममय छे राम नाम नो महिमा छे। એટલે હે પિતાજી હું નદીના સામા કિનારે બેઠો છું પણ ધ્યાન મારા હરિનું ધરજો ધ્યાન મારા પરમાત્માનું ધરજો પિતાજી। આ બાજુ ભગવાન વ્યાસ ઘરે આવે છે અને પોતાની પત્નીને સમજાવે છે। અરુંધતીને ભગવાન વ્યાસ સમજાવે છે કે દેવી મને ખબર છે કે હું સુખદેવજીને પાછા ન લાવી શકું એટલે તમને ઘણું દુઃખ હશે પણ આપણી પ્રિય વસ્તુ આપણી વાલી વસ્તુ જો આપણે અંતર્યામીને આપી દઈએ ને તો આપણો અંતર્યામી રાજી થશે આપણો પરમાત્મા રાજી થશે। ભગવાન વ્યાસ પોતાની પત્નીને સમજાવે છે અને ત્યાર પછી આગળની કથા હવે ભગવાન વ્યાસ સુખદેવજી મહારાજ વ્યાજ્યા પછી પોતાના આશ્રમ અંદર બિરાજે છે અને આ બાજુ સનત કુમારો સુતજીને ચર્ચા ચાલે છે। જો આ કથા અટપટી છે હવે પાછી પાછી ફરી વખત સુખદેવજીની અને ભગવાન વ્યાસની કથા આવશે પણ હવે અહીંયા સુતજીને સનત કુમારો કથા પૂછે છે કે આપ અમને ભાગવતનો મહિમા કહો અને સુતજી સૌથી પહેલું વંદન સુખદેવજી મહારાજને કરે છે। શા માટે? તો એટલા માટે કે આ કથા ભગવાન વ્યાસે સુખદેવજીને ભણાવી છે। સુખદેવનો અર્થ શું થાય? સુખદેવ જે કાયમ જીવને સુખ આપ્યું છે સાહેબ આખી જગતને સુખ આપ્યું છે। તમે વિચાર તો કરો કે એકવાર ને વારંવાર આજ અહીંયા ભાગવત કથા છે સાત દિવસ પછી કથા પૂરી થઈ જાય અને પછી ફરી વખત વળી પાછી તમારા ગામમાં ભાગવત કથા થાય આમ તો કથા કંઠસ્થ થઈ જાય છે આપણને અને તોય આપણને કથામાં ક્યારેય આમ એમ નથી થતું કે આપણે નથી જવું ગમે આ કથા હોય તો એમ જ થાય કે જવું છે આનું નામ છે સુખદેવ જે તમારા આત્માને સુખ આપે ને એનું નામ સુખદેવ છે તમારા મનને સુખ આપે તમારી બુદ્ધિને સુખ આપે તમારા ચિત્તને સુખ આપે તમારા અહંકારને સુખ આપે આનું નામ છે સુખદેવ।